दोस्तों नमस्कार। दोस्तों राज्यसभा में गुजरात में बे बैठकों खाली थी है, एक अभय भारद्वाज जी नी, एक अहमद भाई पटेल जी नी। हवे अलग अलग चूंटणी थाय के साथे थाय ए अलग विषय है, परंतु आपणे जे वात करवाना छे दोस्तों कि गुजरात में हवे आप जो कि बे बाबतों लईने एवा नेताओ जवा जोईए कि जे पक्ष में पण छे अने एक खेडूतो कृषि ने लईने जाणकार छे, बीजी तरफ हेल्थ ने लईने जाणकार छे, तो आवा नेताओं ने राज्यसभा केम मोकलवामां नथी आवता ए पण एक मोटो सवाल छे। राज्यसभानुं माळखुं दोस्तों आप जाणो छो कि लोकसभा चूंटणी चूंटाईने जाए अने राज्यसभामां जे प्रबुद्ध लोको होय, कायदाना जाणकार होय, कोई निष्णात होय, कृषि निष्णात होय, खेडूत निष्णात होय, कोई अन्य विषयनुं निष्णात होय, तो आवा लोकोने त्यां लई जवामां आवता हता। परंतु छेल्ला केटलाक समयथी शुं थयुं छे दोस्तों कि मोटा भागे नेताओ जई रह्या छे અને કલાકારોને બધા જઈ રહ્યા છે, કોઈ કોઈ ખાસ ઉકાળી પણ નથી લેતા, અને એટલા જ માટે હવે બંને પક્ષો પોતાના સિનિયર નેતાઓને મોકલે છે, આપે જોયું લાસ્ટ વખતે પણ। તો દોસ્તો શું લાસ્ટ વખતે પણ આપણે જોયું કે કોંગ્રેસમાંથી અને ભાજપમાંથી પણ કોંગ્રેસમાંથી શક્તિભાઈ ગયા અને ભાજપમાંથી આપ જાણો છો એ રીતે રમીલાબેન બારા ગયા, અભયભાઈ ભારદ્વાજ ગયા અને નરહરિભાઈ અમીન ગયા। તો જે કૃષિ અને આપ જાણો છો કે હેલ્થ આ બંને જે સેક્ટર દોસ્તો એવા છે કે એમાંથી શું ભાજપ અને કોંગ્રેસે પસંદ ન કરવા જોઈએ નેતા, તો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ભાજપમાંથી કયા નેતા હોઈ શકે છે કે જે આમાં તજજ્ઞ છે અને એવા લોકોને કેમ ન મોકલવા જોઈએ અને કેમ નથી મોકલવામાં આવતા, આ પણ એક મોટો સવાલ છે। તો નંબર વન, આપ જાણો છો કે હેલ્થ ખૂબ જ હવે આવનારો સમય મહત્વપૂર્ણ રહેશે બે બાબતો, કૃષિ અને હેલ્થ। તો બંને વિષયમાંથી મેં કેટલાક નેતાને આઈડેન્ટિફાય કર્યા છે દોસ્તો, આપને પસંદ આવે તો આપ કહી શકો છો। એક જયનાન વ્યાસ છે દોસ્તો, ગુજરાતના પૂર્વ આરોગ્યમંત્રી રહી ચૂક્યા છે અને ન માત્ર હેલ્થને લઈને એ તમામ બાબતોમાં જાણકાર છે અને આજના સમયમાં હેલ્થ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે, આપ જાણો છો એ રીતે। તો આવા નેતાઓ કેમ ન જોવા જોઈએ કે જે ગુજરાતની રાજનીતિ તમામ બાબતોને જાણે છે અને આવી પરિસ્થિતિની વચ્ચે જયનાન વ્યાસજી, મારું માનવું છે કે એમને ભાજપે મોકલવા જોઈએ રાજ્યસભામાં। થોડોક વિવાદ હોઈ શકે છે, પરંતુ વાદ અને વિવાદને બાદ કરતાં જયનાનભાઈ વ્યાસને બેશક એક ઉમદા નેતા છે, ઉમદા નેતા કરતાં ઉમદા વ્યક્તિત્વ છે, જાણકાર છે અને આવા લોકોને રાજ્યસભાનું જે માળખું છે એમાં જે ફિટ બેસે છે જયનાન વ્યાસ છે। નંબર ટુ હેલ્થની ચર્ચા ચાલી રહી છે તો એક એવા નેતા છે અમરેલીથી આવે છે ડૉક્ટર ભરત કાનબારા, આ પણ એક ખૂબ જ ઉમદા સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે, અમરેલીથી આવે છે અને ખૂબ જ જાણકાર છે, બધી જ બાબતોના જાણકાર છે। તો આવા કાનબારાજીને કેમ નથી મોકલવામાં આવતા એ પણ એક મોટો સવાલ છે। તો ડૉક્ટર કાનબારાને પણ મોકલવા જોઈએ, કારણ કે હેલ્થનો વિષય છે તો એમને પણ મોકલવા જોઈએ। નંબર થ્રી, કૃષિની વાત પણ કરી લઈએ, કારણ કે કૃષિ આવનારા સમયમાં ખૂબ જ મોટો ભાગ ભજવવાનું છે। તો દિલીપભાઈ સાંગાણી આપ જુઓ છો, દિલીપભાઈ સાંગાણી એ અલગ અલગ વિષયમાં વર્ષોથી કામ કરે છે, કૃષિમંત્રી રહી ચૂક્યા છે અને મૂળ તો નેતાઓને જ મોકલવાની વાત છે, તો આવા જે લોકો જે છે કે જે જાણકાર છે એમને શા માટે નહીં, તો દિલીપભાઈ સાંગાણી એક એવો ચહેરો છે કે એમને મોકલવા જોઈએ। ત્યાર પછી એક જે ચહેરો છે દોસ્તો, આપ જાણો છો એ રીતે જૂનાગઢથી આવતા મહેન્દ્ર મશરૂજી, તો મશરૂજી પણ આપ જુઓ કે હેલ્થને લઈને અને સામાજિક પ્રવૃત્તિઓને લઈને ખૂબ એમની ધૂણી ધખાવે છે, તો આવા જે નેતાઓ છે દોસ્તો એ નેતાઓ શા માટે રાજ્યસભા એમને મોકલવામાં નથી આવતા, મારે એવું માનવું છે કે ભાજપે આ ચાર નામો પર વિચારવું જોઈએ, જયનાન વ્યાસજી, ભરત કાનબારા, મશરૂજી અને ત્યાર પછી દિલીપ સાંગાણીજી, આ ચાર નેતાઓ, કારણ કે મૂળ તો એમના જ નેતાઓ છે, બહારથી જ લાવવાના છે એની અને નેતાઓને જ મોકલવાના છે, તો જાણકાર પ્રબુદ્ધ લોકોને મોકલવા જોઈએ મારે એવું માનવું છે। આ ચાર નેતાઓ ભાજપના છે અને જો અલગ અલગ ચૂંટણી જો એક સાથે ચૂંટણી થાય છે તો કોંગ્રેસને પણ એક મોકો મળી શકે છે, તો કોંગ્રેસ એમની પહેલી પસંદ તો ભરતસિંહ છે, પરંતુ જો ભરતસિંહ ન હોય અને બીજા કોઈને મોકલવા હોય તો બે ચહેરાઓ મેં પસંદ કર્યા છે દોસ્તો। એક જે છે આપ જાણો છો કે કનુભાઈ કલસરિયા, દોસ્તો આ એવો ચહેરો છે કે જે સમાજસેવક છે અને હેલ્થને લઈને પણ જાણે છે, સામાજિક સેવાઓ પણ કરે છે। તો આ કનુભાઈ કલસરિયા આપ જાણો છો કે પહેલાં ભાજપમાં હતા, એમણે આંદોલન કરી ભાજપ સાથે છેડો ફાડી દીધો, રનિંગ એમએલએ તરીકે છેડો ફાડી નાખ્યો હતો, ત્યાર પછી આપમાં ગયા, કોંગ્રેસમાં આવ્યા, પણ કોંગ્રેસમાં પણ ના એમને ટિકિટ મળી ગઈ છે, ના એમને કોઈ ખાસ ઉપયોગ થઈ રહ્યો છે, તો આ રીતે એમનો ઉપયોગ કરવો જોઈએ
અને એમની રાજ્યસભા મોકલવા જોઈએ, મારું એવું માનવું છે. ત્યાર પછી આપ જુઓ છો ખેતી સાથે સંકળાયેલા પાલભાઈ આંબલિયા, એમને પણ હાલાકી એમની ઉંમર તો હજુ લડવાની છે, ચૂંટણી લડવાની છે, પરંતુ આવા જે ચહેરાઓ છે જે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી શકે છે એવા નેતાઓને પાલ આંબલિયા જેવા ખેડૂતના નિષ્ણાત, કૃષિના નિષ્ણાત નેતાને મોકલવા જોઈએ. દોસ્તો આપણું શું કહેવું છે, શું ખરેખર આવા નેતાઓને ન મોકલવા જોઈએ? તમારા પાસે કયા નેતા છે, તમને કયા સારા એવા નેતા લાગે છે કે આ આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ને એ રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કરી શકે છે? કોમેન્ટ કરી શકું છું, લાઇક કરી શકું છું, પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો જેથી આ પ્રકારના વિડીયો આપણા માટે લઈને આવીએ. ફરી મળીશું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.